સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર આતંક મચાવી રહી છે ત્યારે આજે પણ એક સામાજિક પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો નજરે પડ્યો હતો. સરકાર હોય કે આરોગ્ય વિભાગ, આગેવાનો હોય કે મીડિયા, અત્યારે તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે. એટલું ઓછું હોય તેમ ગુજરાત સરકાર દ્વારા પણ કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં વેપારી મથક ડીસામાં, કે જ્યાં વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે, ત્યાં જ સરકારની ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. ડીસા શહેરના લાયન્સ હોલ નજીક આવેલા ચંદ્રલોક વિસ્તારમાં આજે સામાજિક પ્રસંગમાં ઉમટેલી ભીડના આ દ્રશ્યો ખૂબ જ ખતરનાક દ્રશ્યો છે. જે રીતે આ મહિલાઓ એકત્રિત થઈ છે અને તેમાં મોટાભાગની મહિલાઓ માસ્ક વગર જોવા મળી રહી છે, જે કોરોનાનું સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર છે. તસવીરોમાં સાફ જોવા મળી રહ્યું છે કે આ મહિલાઓના ચહેરા પર માસ્ક નથી અને આટલી નાની જગ્યામાં મોટા પ્રમાણમાં મહિલાઓ એકત્રિત થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે ખૂબ જ ખતરનાક હદે વધી રહ્યું છે. સરકાર દ્વારા પણ ધાર્મિક તહેવારો પર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. આ ઉપરાંત સામાજિક જે વ્યવહારો થતા હોય છે તેની પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. પરંતુ હજુ લોકોમાં આ બાબતે જાગૃતતા જોવા નથી મળી રહી. અત્યારે તમે જોઈ શકો છો ડીસા શહેરના આ દ્રશ્યો છે. ડીસા શહેરમાં એક મોતના પ્રસંગની અંદર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયેલા જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્યો ખૂબ જ ખતરનાક દ્રશ્યો છે. અને બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે અને કોરોનાનો વિસ્ફોટ થાય તો નવાઈ નહીં. અત્યારે લોકોએ પણ આ ગંભીર ઘટનાને લઈ તકેદારી રાખવાની જરૂર છે, સમજદાર બનવાની જરૂર છે. કારણ કે કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસનો બીજો સ્ટ્રેન છે તે ખૂબ જ ખતરનાક છે. અગાઉના સ્ટ્રેન કરતાં આ વાયરસની ઝડપ વધારે છે. તેવા સમયે આવા દ્રશ્યો જોવા મળે તે ખૂબ જ દુઃખદ બાબત છે અને આવા દ્રશ્યોના કારણે ક્યારેય પણ ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. ત્યારે જો ડીસા જેવા શહેરની અંદર આવા દ્રશ્યો જોવા મળતા હોય તો ગ્રામીણ વિસ્તારોની અંદર તો શું દશા હશે. ત્યારે તંત્ર જે રીતે કોરોનાને નાથવા માટે પ્રયાસ કરી રહ્યું છે તે તંત્રએ સૌથી પહેલાં તો આવા જે આવા મેળાવડા થતા હોય તે અટકાવવા જોઈએ. શહેરી વિસ્તારની અંદર જે પ્રમાણે આ લોકો એકત્રિત થઈ રહ્યા છે તે ખૂબ જ ખતરનાક બાબત છે. શહેરી વિસ્તારની અંદર જો તંત્ર આ દ્રશ્યો રોકી ન શકતું હોય તો ગ્રામીણ વિસ્તારની તો વાત જ શું કરવી. અને આવા દ્રશ્યો આગામી સમયમાં ગંભીર પરિણામો લાવી શકે છે અને બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિને ખૂબ જ ખતરનાક બનાવી શકે તેમ છે. ડીસાથી અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. અમારો ઉદ્દેશ છે કોઈ સમાજ કે કોઈની વ્યક્તિગત લાગણીઓને ઠેંસ પહોંચાડવાનો બિલકુલ નથી, પરંતુ તે બતાવવાનું છે કે વર્તમાન સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારે આ દ્રશ્યો ખૂબ જ ગંભીર દ્રશ્યો છે અને તેના પરિણામો પણ ખતરનાક આવી શકે તેમ છે. ત્યારે દરેક લોકોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી મહામારીના સમય દરમિયાન અન્ય લોકોના આરોગ્યની ચિંતા કરવાની જરૂર છે. જ્યારે સરકાર દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રસંગો પર પૂરેપૂરી રોક લગાવવામાં આવી હોય ત્યારે આ રોક તમામ લોકો ઉપર લાગુ પડે છે અને તેનું પાલન કરવું પણ દરેકની ફરજ છે.